થયું શ્રેણી પૂર્ણ કરો. હવે બીજું ચેપ્ટર છે વર્ગીકરણ. વર્ગીકરણ એટલે શું એ ખાસ સમજી લો કે વર્ગીકરણ એટલે બે બે સમજી. વર્ગીકરણ એટલે કે સમૂહ કે જૂથમાંથી સમાન લક્ષણો કે ગુણધર્મો ધરાવતી વસ્તુને અલગ પાડવાની ક્રિયા. હવે તમારે એ વસ્તુ સમજવા માટે શું કરીએ, એક એક્ઝામ્પલ લઈએ. હવે દાખલા તરીકે તમારે એક સફરજનનું પેટી છે. હવે સફરજનની પેટીની અંદર કોઈ એક વસ્તુ અલગ એટલે કે ટામેટું મૂકવામાં આવ્યું, તમારે એમ કહે કે આમાંથી કોઈ એક અલગ વસ્તુ ક્રિયા કરો તો તમારે એમાંથી અલગ કઈ વસ્તુ જોવા મળશે, ટામેટા. તો ટામેટા શું કરશો તમે એમાંથી કાઢીને મૂકી દેશો ને. એ રીતે સફરજન સફરજન છે જ્યારે ટામેટા અલગ થયું. તો અહીંયા પણ તમારા પરીક્ષાની અંદર કેટલી વખત આવા શબ્દો પૂછે છે. એક એવું નહીં કે સફરજન પણ એવા કેટલાક ઉદાહરણો હોય છે જે અહીં મેં તમારે એક્ઝામ્પલ તરીકે લીધા છે અને એ તમારે ઓળખવાનું છે કે કઈ વસ્તુ અલગ પડે છે અને વર્ગીકરણની તમારે અલગ આવે. તો પહેલું એક્ઝામ્પલ છે જો એમાં પહેલા એ ભગવદ્ ગીતા, બી રામાયણ, સી મહાભારત અને ડી માનવી નારાયણ. તો પહેલાની અંદર તમને અલગ પડતો શબ્દ કયો લાગે છે બોલો, કેટલાને કેવું છે અલગભાઈ બોલો. હિન્દુ ધર્મ નો પવિત્ર ધર્મગ્રંથ છે, રામાયણ એ હિન્દુ ધર્મ પવિત્ર ગ્રંથ છે, મહાભારત એ હિન્દુ ધર્મ નો પવિત્ર ગ્રંથ છે, અને માનવીની ભવાઈ કોઈ હિન્દુ ધર્મ પવિત્ર ગ્રંથ છે ના, એ શું છે એક માત્ર નવલકથા અથવા નવલિકા છે જે માનવીની ભવાઈ કોંડલાલ પટેલે લખેલી છે. પરંતુ અહીંયા ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારત એ હિન્દુ ધર્મના પવિત્ર ધર્મગ્રંથો છે એટલે એ અલગ પડતા નથી, પરંતુ અલગ શું પડે છે માનવીની ભવાઈ. એટલે આપણે જવાબમાં શું આવે, માનવીની ભવાઈ એ અલગ પડતો શબ્દ છે. બીજું પાણી, વાયુ, જળ, નીર, આમાં કયો અલગ પડે છે કે જમે વાળ ના બોલો રાજને બોલો પાણી પાણી ભાઈ અહીંયા શબ્દ એક શબ્દ અલગ પડે છે પાણી. કેમ? આ વાયુ, જળ અને નીર આ કયા પાણીના સમાનાર્થી શબ્દ છે. કયા છે? પાણીના સમાનાર્થી શબ્દ છે. જ્યારે આ પાણીનો અર્થ શું થાય, જો અહીંયા રસવાય છે પેલો પાણી દીર્ઘાયુ છે, આ પાણી રસવાય છે, બરાબર ધ્યાનથી જોજો બંનેમાં ડિફરન્સ શું છે. આ પાણી દીર્ઘાયુ છે જ્યારે આ પાણી શું છે રસવાય, એટલે આ પાણીનો અર્થ થાય સમાનાર્થી હાથ થાય. શું થાય? હાથ. એટલે આ ત્રણ શબ્દ શું છે પાણીના સમાનાર્થી છે જ્યારે આ શબ્દ તમને અલગ જોવા મળે છે. ચલો ત્રીજા નંબર, પ્રથમ, તૃતીય, બે, ચતુર. આમાંથી અલગ તમે સ્થિત કરી દેજો, આમાંથી અલગ કયો પડે છે? પ્રથમ, તૃતીય, બે, ચતુર. કયો અલગ પડે ઇન્દ્રબેન જો બોલો એનો બધા કયો અલગ પડે? તમે જે અલગ પડે પ્રથમ, તૃતીય, બે, ચતુર કયો અલગ પડે ઇન્દ્રબેન? અલકાબેન બોલો ના જી બે અલગ પડે. સીધું દેખાય છે જુઓ, જો પ્રથમ પછી શું આવે દ્વિતીય આવે પણ તૃતીય આવે ચતુર, પરંતુ એ દ્વિતીય આપેલો નથી પરંતુ બે લખે છે ગુજરાતી સાથે. જે પ્રથમ, તૃતીય અને ચતુર એ અલગ છે એટલે બે અલગ પડે છે. ચોથા નંબર, ચલો મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, અમદાવાદ કયો અલગ પડે છે બોલો શું આવે? અમદાવાદ. કેમ અમદાવાદ અલગ પડ્યું ભાઈ? મુંબઈ, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ એ રાજન પાટનગર છે, અમદાવાદ શું છે પાટનગર નથી. સમજણ પડી? ગુજરાત નું પાટનગર કયું છે? ગાંધીનગર. પરંતુ અહીંયા શું આપ્યું છે? અમદાવાદ. એના કારણે અલગ અને આ બધા રાજ્યોના પાટનગર મૂક્યા છે. છેલ્લું, દૂધ, છાસ, માખણ, ઘી. દૂધ, છાસ, માખણ, ઘી આમાંથી કયો અલગ પડે નિશાબેન? કયો અલગ પડે આમાંથી? તમે શું અલગ આવે? દૂધ, છાસ, માખણ, ઘી સીધું છે નિશાબેન, શું પડે? ઘી. ઘી ના આવે રાજાબેન, શું આવે? દૂધ. સાચી વાત. આમાંથી કયો અક્ષર અલગ પડે? દૂધ. કેમ? આ છાસ, માખણ, ઘી એ દૂધમાંથી બનાવે છે. દૂધમાંથી શું બને? છાસ. છાસમાંથી માખણ, માખણમાંથી ઘી. આમ તો દૂધમાંથી દહીં પણ દહીં આપેલો નથી એટલે અલગ પડતો શબ્દ કયો છે? દૂધ. હવે છઠ્ઠામાં, ત્રણ અષ્ટમાંશ. હવે છેલ્લું છે, ત્રણ અષ્ટમાંશ, સાત બારાંશ, નવ ચતુર્થાંશ અને પાંચમાંશ. હવે આમાંથી કયો અલગ પડે છે બોલો? તમને આમાંથી જે અલગ પડતો એ ટીક કરવાનો છે. કયો અલગ પડે બોલ કિંજલને બોલો. એ બી સી ડી કયો? સી ડી બી આર એ બી ના બી નહીં આવે
કોણ કે છે નિશાબેન સી આવે કેમ અલગ પડે છે એ તમે જોઈ શકો જુઓ અહીંયા અંશ અને છેદ જોવાનું અહીંયા અંશ નાની છે જ્યારે છેદ મોટી છે અહીંયા અંશ નાની છે છેદ મોટી જ્યારે અહીંયા અંશ શું છે મોટી છે જ્યારે છેદ નાની છે અને અહીંયા અંશ નાની અને મોટી તો આના કારણે તમારે અલગ પડે છે લખી લો આ રીતે તમારે